गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। हरिओम विद्यार्थी मित्रों, हूँ सुरेश पी सरवैया आजना लेक्चर में फरी पाछा दरेक विद्यार्थी मित्रों हार्दिक बेड़ा स्वागत करूँ छू। छेल्ला घणा बधा लेक्चरों थी आपणे चर्चा करी रह्या छीए आंकड़ा शास्त्र ना चेप्टर नंबर वन माहितीना एकत्रीकरण ना, अने आ चेप्टर में घणा बधा टॉपिको विषे बेड़ा आपणे भणी चूक्या। हवे आजे आपणे 3 मार्क्स ना अमुक क्वेश्चनोनी वात करवानी छे। गया लेक्चर नी अंदर आपणे एक टॉपिक भणेला प्राथमिक माहिती मेळवानी पद्धति विषे, अने आ पद्धतिमां आपणे पहेला 3 पद्धति भणेला प्रत्यक्ष तपास परोक्ष तपास अने प्रश्नावली। एमां जे पहेली पद्धति छे ए पद्धति विषे आजना दिवसे आपणे वात करवाना छीए, अने ए बेटा पद्धति छे प्रत्यक्ष तपास। तो आजनो जे आपणो मेन प्रश्न छे ए छे કે પ્રત્યક્ષ તપાસની વ્યાખ્યા આપી તેના ફાયદા અને ગેરફાયદા સમજાવો, એટલે કે જણાવો। એક્ઝામમાં સેક્શન ડી માં તમને 3 માર્ક્સની અંદર બેટા આ પ્રકારનો પ્રશ્ન પૂછી શકાય। સૌથી પહેલા આપણે આપવાની છે પ્રત્યક્ષ તપાસની વ્યાખ્યા, જે તમને લોકોને બેટા આવડે છે એ ટાઈપની છે। ચલો, પ્રત્યક્ષ તપાસ કોને કહેવાય? તો જ્યારે કોઈ સંશોધક કે તેમને નિમેલા આ ગણકો જેમની પાસેથી માહિતી મેળવવાની હોય તેમની રૂબરૂ મુલાકાત દ્વારા માહિતી મેળવે, તો આવી તપાસને બેટા શું કહેવામાં આવે છે? પ્રત્યક્ષ તપાસ। વ્યાખ્યા આપણે ભણી ચૂક્યા, પ્રશ્નમાં આપણને પૂછ્યું છે તેના ફાયદા અને ગેરફાયદા જણાવો। મતલબ હવે તમારે પ્રત્યક્ષ તપાસના ફાયદા પણ જણાવવાના છે અને પ્રત્યક્ષ તપાસના તમારે બેટા ગેરફાયદા પણ જણાવવાના છે। સૌથી પહેલા આપણે જોઈ રહ્યા છીએ પ્રત્યક્ષ તપાસના ફાયદા, કે ભાઈ પ્રત્યક્ષ તપાસમાં કયા કયા પ્રકારના ફાયદાઓ આપણને મળી શકે। મુખ્ય એના 4 ફાયદાની બેટા આપણે વાત કરીએ છીએ। કેટલા ફાયદા? 4 ફાયદા। સૌથી પહેલો જેનો ફાયદો છે એ છે આપણી પાસે વિશ્વસનીયતાનું પ્રમાણ। તમે જાણો છો એ પ્રમાણે કે પ્રત્યક્ષ તપાસની અંદર બેટા વિશ્વસનીયતાનું જે પ્રમાણ છે એ પ્રમાણ કેવું છે? વધારે છે। શા માટે વધારે છે? કારણ કે પ્રત્યક્ષ તપાસમાં આપણે જેની પાસેથી માહિતી મેળવવાની છે એ વ્યક્તિની આપણે રૂબરૂ મુલાકાત લઈએ છીએ। રૂબરૂ મુલાકાત લઈને આપણને જેટલી માહિતી જોઈતી હોય એ માહિતી પ્રમાણે પ્રશ્નો પૂછીને એની પાસેથી માહિતી આપણે જાતે મેળવીએ છીએ। એટલા માટે પ્રત્યક્ષ તપાસની અંદર જે વિશ્વસનીયતા છે એનું પ્રમાણ બેટા આપણને કેવું જોવા મળે છે? વધારે જોવા મળે છે। આ પ્રત્યક્ષ તપાસનો સૌથી પહેલો ફાયદો છે। પ્રત્યક્ષ તપાસના જો બેટા બીજા ફાયદાની આપણે વાત કરીએ તો એ ફાયદો છે ચોકસાઈનું પ્રમાણ। જે આપણે માહિતી મેળવીએ છે એ માહિતી મેળવવાનું જે કાર્યક્ષેત્ર છે બેટા એ કાર્યક્ષેત્ર પ્રમાણમાં ઓછું હોય, મર્યાદિત હોય, સંકુચિત હોય, અને આવા મર્યાદિત કાર્યક્ષેત્રમાંથી જો તમારે પ્રત્યક્ષ તપાસ દ્વારા માહિતી મેળવવાની હોય તો સ્વાભાવિક છે મેળવેલી માહિતીમાં જે ચોકસાઈનું પ્રમાણ છે એ બેટા કેવું હશે? વધારે। પણ ક્યારે? કાર્યક્ષેત્ર મર્યાદિત હોય ત્યારે। નાના જથ્થામાંથી, ઓછા જથ્થામાંથી અને મર્યાદિત કાર્યક્ષેત્રવાળા એકમો પાસેથી જો તમારે માહિતી મેળવવી હોય ને બેટા,
તો આ પ્રકારની માહિતી મેળવવા માટે તમે પ્રત્યક્ષ તપાસનો ઉપયોગ કરી અને ચોકસાઈપૂર્વકની માહિતી તમે લોકો બેટા મેળવી શકો છો। આ પ્રત્યક્ષ તપાસનો બેટા બીજો ફાયદો છે। પ્રત્યક્ષ તપાસના જો આપણે ત્રીજા ફાયદાની વાત કરીએ તો એ છે આપણી પાસે માહિતી મેળવવાનું કાર્ય જે વ્યક્તિને આપણે સોંપીએ છીએ એ વ્યક્તિને બેટા કહેવામાં આવે છે આ ગણકો। આજે આ ગણકો છે એ આ ગણકો જો તાલીમ પામેલા હોય સામેવાળી વ્યક્તિ પાસેથી માહિતી કઈ રીતે મેળવવી એની તાલીમ જો આ વ્યક્તિ પાસે હોય એનું જ્ઞાન જો આ વ્યક્તિ પાસે હોય અને આવા તાલીમ પામેલા આ ગણકોને તમે જો પ્રત્યક્ષ તપાસનું કાર્ય સોંપો ને બેટા તો સોંપેલા કાર્યની અંદર એ લોકો શું કરશે તો કે ભાઈ ઓછા સમયની અંદર વધારે અને સારામાં સારી માહિતી એ લોકો મેળવી શકશે। પણ ક્યારે? આ ગણકો તાલીમ પામેલા હોય ત્યારે। તો તાલીમ પામેલા આ ગણકોને જો પ્રત્યક્ષ તપાસનું કાર્ય સોંપવામાં આવે તો ઓછા સમયની અંદર એ લોકો વધારે માહિતી મેળવી શકે એ પણ પ્રત્યક્ષ તપાસનો એક બેટા ફાયદો છે। આ થઈ ગયો ત્રીજા નંબરનો ફાયદો। અને ચોથા નંબરના ફાયદાની જો આપણે વાત કરીએ તો એ ફાયદો છે કે પ્રત્યક્ષ તપાસની અંદર રૂબરૂ મુલાકાત દ્વારા માહિતી મેળવવામાં આવે છે। તો આ માહિતી મેળવતી વખતે આપણી સામેની જે વ્યક્તિ છે એ વ્યક્તિના મનમાં જો કોઈ પ્રશ્ન ઉદ્ભવતા હોય તો આ ઉદ્ભવેલા પ્રશ્નોનું તમે તાત્કાલિક નિવારણ લાવી શકો છો। આ પ્રત્યક્ષ તપાસનો બેટા એક ફાયદો છે। તો પ્રત્યક્ષ તપાસના આપણી પાસે બેટા અલગ અલગ પ્રકારના ચાર ફાયદા છે। આ ચાર ફાયદા તમે લોકો ધ્યાનથી જુઓ તો પ્રત્યક્ષ તપાસની અંદર વિશ્વસનીયતાનું પ્રમાણ કેવું હશે? વધારે હશે। કાર્યક્ષેત્ર જ્યારે મર્યાદિત હોય તો ચોકસાઈપૂર્વકની માહિતી મેળવી શકાય છે। સંશોધકો તાલીમ પામેલા હોય તો ઓછા સમયની અંદર એ લોકો વધારે માહિતી મેળવી શકે છે। અને રૂબરૂ મુલાકાત કરવામાં આવે તો મુખ્ય ફાયદો એ થાય કે માહિતી આપનાર વ્યક્તિના મનમાં ઉદ્ભવતા પ્રશ્નોનું તમે તાત્કાલિક નિવારણ લાવી શકો છો। એ પ્રત્યક્ષ તપાસનો બેટા મુખ્ય ફાયદો છે। એવરી કોઈન હેઝ ટુ સાઇડ, એ જે નિયમ છે બેટા કે દરેક સિક્કાની બે બાજુ હોય એ પ્રમાણે ફાયદાની સાથે ફરજિયાત એના ગેરફાયદા હોય જ તે। તો પ્રત્યક્ષ તપાસના ફાયદાનો અભ્યાસ કર્યો બેટા, હવે આપણે અભ્યાસ કરીએ છીએ પ્રત્યક્ષ તપાસના ગેરફાયદા, કે પ્રત્યક્ષ તપાસ એ કયા કયા પ્રકારની મર્યાદાઓ ધરાવે છે। પ્રત્યક્ષ તપાસની જો આપણે પહેલી મર્યાદાની વાત કરીએ તો આ પદ્ધતિ પ્રમાણમાં વધારે ખર્ચાળ છે। સમય, શક્તિ અને નાણાંની દ્રષ્ટિએ પ્રત્યક્ષ તપાસ એ પ્રમાણમાં બેટા વધારે ખર્ચાળ એટલા માટે કહેવામાં આવે છે કે તમારે આના માટે બધા વ્યક્તિની રૂબરૂ મુલાકાત લેવી પડે તો સમય કેવો જાય? વધારે જાય। શક્તિ પણ તમારી કેવી જાય? વધારે જાય। અને વધારે સમય લાગે એટલે સ્વાભાવિક છે બેટા નાણું પણ કેવું જાય? વધારે જાય। તો પ્રત્યક્ષ તપાસ એ સમય, શક્તિ અને નાણાંની દ્રષ્ટિએ પ્રમાણમાં વધારે ખર્ચાળ છે। આ એનો પહેલો ગેરફાયદો આપણને મળી ગયો। બીજા નંબરના ગેરફાયદાની વાત કરીએ તો એના ફાયદામાં ભણેલા આપણે કે કાર્યક્ષેત્ર મર્યાદિત હોય ને ત્યારે તમે ચોકસાઈપૂર્વકની માહિતી મેળવી શકો। પણ વિચારો કે કાર્યક્ષેત્ર વિશાળ હોય તો, જો કાર્યક્ષેત્ર વધારે પડતું મોટું હોય તો પ્રત્યક્ષ તપાસ દ્વારા તમે ચોકસાઈપૂર્વકની માહિતી મેળવી શકતા નથી। એ પ્રત્યક્ષ તપાસનો બેટા બીજો ગેરફાયદો છે કે કાર્યક્ષેત્ર વિશાળ હોય ત્યારે ચોકસાઈપૂર્વકની માહિતી મેળવી શકાતી નથી। ત્રીજા નંબરના ગેરફાયદાની જો આપણે વાત કરીએ, સંશોધક કે આ ગણકો તાલીમ પામેલા હોય તો ઓછા સમયમાં વધારે માહિતી મેળવી શકે એનો ફાયદો હતો। પણ તાલીમ પામેલા ન હોય તો જો ધ્યાનથી કે સંશોધક કે આ ગણકો તાલીમ પામેલા ન હોય ને તો આપણને સાચી માહિતી મળી શકતી નથી। સમય વધારે જાય અને માહિતી પ્રમાણમાં કેવી મળે? ઓછી મળે। એ પ્રત્યક્ષ તપાસનો ત્રીજો ગેરફાયદો છે। ક્યારે? સંશોધક કે આ ગણકો તાલીમ પામેલા ન હોય ત્યારે આપણને બેટા વધારે સમયની અંદર પણ પૂરતી માહિતી મળતી નથી। અને ચોથા નંબરના ગેરફાયદાની જો આપણે વાત કરીએ તો વ્યક્તિ જ્યારે મત મતાંતર સ્વભાવની હોય, મત મતાંતર સ્વભાવ કોને કહેવાય એ આપણે ઓલરેડી પ્રત્યક્ષ તપાસ અને પરોક્ષ તપાસના તફાવતની અંદર ભણી ચૂક્યા છીએ। મત મતાંતર સ્વભાવ એટલે તમારા એક પ્રશ્નની સામે એ તમને લોકોને અલગ અલગ પ્રકારના બધા નવા નવા 8-10 પ્રશ્નો પૂછી નાખે, એ વ્યક્તિનો સ્વભાવ મત મતાંતર ધરાવે છે એવું વિચારો તમે
કે તમારે જે વ્યક્તિ પાસેથી માહિતી મેળવવાની છે એ વ્યક્તિ મત મતાંતર સ્વભાવની છે, તમારી શું હાલત થશે? શું તમે પૂરતી માહિતી મેળવી શકશો? ના. શું તમે સાચી માહિતી મેળવી શકશો? ના. તમે યોગ્ય માહિતી મેળવી શકશો? ના. તો જ્યારે વ્યક્તિ મત મતાંતર સ્વભાવ ધરાવતી હોય ત્યારે તમે પ્રત્યક્ષ તપાસ દ્વારા યોગ્ય માહિતી મેળવી શકતા નથી. એ પ્રત્યક્ષ તપાસનો બેટા મુખ્ય એક ગેરફાયદો છે. તો પ્રત્યક્ષ તપાસના ફાયદા કેટલા ભણ્યા આપણે? ચાર. અને ગેરફાયદા કેટલા ભણ્યા બેટા? એના ચાર ભણ્યા. તો આજના દિવસે દરેક વિદ્યાર્થીએ આ પ્રત્યક્ષ તપાસના ફાયદા અને ગેરફાયદા વિશે પોતાનું માઇન્ડ બેટા એમાં લગાવવાનું છે. એટલા માટે કારણ કે આ જ પ્રશ્ન તમને લોકોને એક્ઝામની અંદર સેક્શન ડીમાં 3 માર્ક્સની અંદર પૂછાય છે. પરીક્ષા માટે વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો આજની બેટા આપણી ચર્ચાને આપણે અહીંયા વિરામ આપીએ છીએ. ફરી પાછા આવતા લેક્ચરની અંદર મળીશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થીઓને ગુડ બાય. હરિઓમ બેટા. આભાર.